साबरकांठा જિલ્લાના હિંમતનગર ખાતે કલેક્ટર કચેરી ખાતે જિલ્લા સમાહર્તા ડોક્ટર રાજેશ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મુક્ત અને ન્યાયી વાતાવરણમાં ઉજાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર સજ્જ છે। સમગ્ર રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત જિલ્લા તાલુકા પંચાયત અને નગરપાલિકાઓની ચૂંટણી યોજાનાર છે। जे अंतर्गत साबरकांठा जिला पंचायत की 37 अने 8 तालुका पंचायत ने 172 तेमज हिम्मतनगर तथा वडाली नगरपालिका ने सामान्य चूंटणीओ तेमज तलोद नगरपालिका में पेटा चूंटणी माटे मतदान थनार छे, जेने अनुलक्षीने जिला कलेक्टर श्री डॉक्टर राजेन्द्र पटेल की अध्यक्षता में कलेक्टर कचेरी खाते पत्रकार परिषद योजाई थी। राज्य चूंटणी आयोग द्वारा 23 जान्युआरी 2021 रोज चूंटणी कार्यक्रम जाहिर करवामां आवता स्थानिक स्वराजनी संस्थाओं में आदर्श आचार संहिता अमली बनी छे, जे अंतर्गत आगामी 28 फेब्रुआरी 2021 रोज साबरकांठा जिल्ला में जिल्ला पंचायत ने 37 बैठकों तथा 8 तालुका पंचायत ने 172 तेमज हिम्मतनगर शहरी विस्तार 9 अने वडाली नगरपालिका 6 वोर्ड पर सामान्य चूंटणी तथा तलोद नगरपालिका 2 बैठकों पर पेटा चूंटणी माटे मतदान करवामां आवशे, जेमां जिल्लाना मतदार यादीमां समाविष्ट 4,69,962 पुरुष मतदारों अने 4,42,934 महिला मतदारों 9 अन्य मतदारों मरी कुल 9,12,905 मतदारों मताधिकारनो उपयोग करशे, ज्यारे 3 नगरपालिका विस्तारना 42,344 पुरुष मतदाता 40,913 स्त्री मतदाताओ अने 17 त्रीजी जातिना मतदारों मरी कुल 83,274 मतदाता मतदान करशे। जिल्ला तालुका पंचायतनी बैठकों माटे 1,172 मतदान मथके, ज्यारे नगरपालिकानी 17 बैठकों माटे 107 मतदान मथकों नियत कराया छे। जिल्लामां स्थानिक स्वराजनी जिल्ला अने तालुका पंचायतनी चूंटणीओमां कुल 2,697 અને નગરપાલિકા ચૂંટણી માટે 300 બેલેટ યુનિટ અને 150 કંટ્રોલ યુનિટ સાથેના મલ્ટી ચોઇસ ઈવીએમનો વપરાશ કરવામાં આવશે। આ ચૂંટણીમાં 1,294 પ્રમુખ અધિકારી, 4,169 મતદાન અધિકારી, 1,294 મહિલા મતદાન અધિકારી સાથે 1,294 સેવકો મળી કુલ 8,051 કર્મચારીઓ ફરજ બજાવશે, ત્યારે નગરપાલિકા માટે કુલ 749 કર્મીઓ કામગીરી કરશે। ચૂંટણી કામગીરી સાથે સંકળાયેલા અધિકારીઓ અને કર્મીઓને 4 ફેબ્રુઆરીથી તાલીમ આપવામાં આવશે। આદર્શ આચારસંહિતાનો અમલ સાથે જિલ્લામાં મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાય તે માટે 28 મુખ્ય નોડલ અધિકારી, જનરલ કામગીરી માટે 14 અન્ય અધિકારીઓને નોડલ તરીકે નિમવામાં આવ્યા છે। ચાલુ સાલે જિલ્લા પંચાયત ઉમેદવારો માટે ₹2,50,000 ચૂંટણી ખર્ચ, તાલુકા પંચાયત ઉમેદવાર ₹1,25,000, જ્યારે નવા વોર્ડ સુધીની નગરપાલિકાના વોર્ડ ઉમેદવારને ₹1,00,000 સુધીના ચૂંટણી ખર્ચની મર્યાદા નક્કી કરવામાં આવી હોવાનું પણ જિલ્લા કલેક્ટરશ્રીએ ઉમેર્યું। જિલ્લા પ્રાથમિક તબક્કે 84 અતિસંવેદનશીલ મતદાન મથકો અને 284 સંવેદનશીલ મતદાન મથકો, જ્યારે નગરપાલિકા વિસ્તારમાં 40 અતિસંવેદનશીલ અને 32 સંવેદનશીલ મતદાન મથકો નક્કી કરાયા છે, જેની પુનઃ સમીક્ષા કરવામાં આવશે। ચૂંટણીઓ દરમિયાન પણ કોવિડ-19ની ગાઈડલાઇનનું ચુસ્તપણે પાલન કરવામાં આવે તે માટે જિલ્લા વહીવટીતંત્ર સજ્જ બની આરોગ્યની ટીમો કાર્યરત રહેશે। આ સાથે મતદાન મથકો ઉપર થર્મલ ગન, ફેસ શિલ્ડ, 3 લેયર માસ્ક અને 95 માસ્ક, હેડ ગ્લોવ્સ, લિક્વિડ સોપ, સેનિટાઇઝર સ્પ્રે વગેરે વસ્તુઓ ઉપલબ્ધ કરવામાં આવશે। પત્રકાર પરિષદમાં અધિક કલેક્ટર શ્રી એચ.આર. મોદી, નાયબ માહિતી નિયામક શ્રી અરવિંદ મચ્છાર સહિત પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રો ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ, ZSTV, સાબરકાંઠા।